नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 साइंस रसायन विज्ञानी अंदर जे आप एकम 6 तत्वों अलगीकरण सिद्धांतों प्रक्रम। विद्यार्थी मित्रों, आ चेप्टर नु जो मैं बीजू नाम आप तो धातु कर्म विधि आप मेटलर्जी। विद्यार्थी मित्रों, आज साइंस है मेटलर्जी साइंस है हालनु साइंस नहीं। विद्यार्थी घना वर्षों थी आज साइंस चाली रही है मेटलर्जी जेने आप कही धातु कर्म। विद्यार्थी मित्रों, दाखला तरीके तमने उदाहरण आप कि कोईपण खनिज अथवा खड़क है एमाथी मने जो धातु मेळवी हो तो मारे शू करव पड़े एना पर कई प्रक्रिया करी ए प्रक्रिया ना अमुक सिद्धांतों हो तो एनो जो आप अभ्यास करे एने आप शू कही धातु कर्म। धातु कर्म विधि की व्याख्या है ये परफेक्ट जो व्याख्या है पीछे सीखीशू। विद्यार्थी मित्रों, तो तमने खबर पड़ गई कि आज एकम जो छम आ कई रीते। विद्यार्थी मित्रों, आ चेप्टर ना अपने अभ्यास केम करें। विद्यार्थी मित्रों, तमने ख्याल आई गए कई रीते कि तमने खबर है कि आपणा जीवन में धातुओं घनी बड़ी रीते संकळायेली है। विद्यार्थी मित्रों, जेम के गोल्ड सिल्वर लोखंड स्टेनलेस स्टील पित्तळ होय ब्रॉन्ज आ बधी जे धातुओ अथवा धातुओना मिश्रण पण होय शके छे। विद्यार्थी मित्रों, जेम के आपणे पित्तळनी वात करीए तो पित्तळ शानुं मिश्रण छे कोपर अने झिंक पण मूळते ए धातु जाय। विद्यार्थी मित्रों, तो आवी मिश्र धातुओ पण होय शके छे। विद्यार्थी मित्रों, धातुओ पण होय छे। विद्यार्थी मित्रों, तो तमने खबर हशे कि धातुओ जे छे ए आपणी जे डेली लाइफ छे एमां खूब ज उपयोगी साबित थाय छे। એટલે આપણે આ ચેપ્ટર ભણીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એનો ઇતિહાસ આપેલો છે એનસીઆરટીની અંદર, પણ એ એટલો તો ઉપયોગી નથી, એમાંથી લગભગ ક્વેશ્ચન આવતા જ નથી। વિદ્યાર્થી મિત્રો, એમ છતાં પણ આપણે પછી આપણે ગમે ત્યારે એનો જે ઇતિહાસ છે આપણે લઈ લઈશું। હાલ આપણે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જ્યાંથી મેઇન ચેપ્ટરની શરૂઆત થાય છે એ આપણે લઈ લઈએ છીએ। તો જો વિદ્યાર્થી મિત્રો, 6.1 મુદ્દો છે ધાતુઓના પ્રાપ્તિ સ્થાન। કેટલાક તત્વો જેવા કે કાર્બન સલ્ફર ગોલ્ડ અને ઉંદા વાયુઓ પૃથ્વીના પોપડામાંથી મુક્ત સ્વરૂપે મળી આવે છે અથવા મુક્ત અવસ્થામાં મળી આવે છે અને બીજા સંયોજિત અવસ્થામાં મળી આવે છે। વિદ્યાર્થી મિત્રો, અમુક તત્વો એવા છે કે જે પૃથ્વીના પોપડામાં મુક્ત સ્વરૂપે મળી આવે છે, જેમ કે ગોલ્ડ તો એ ગોલ્ડ સ્વરૂપે જ મળી આવે છે, કાર્બન તો એ કાર્બન સ્વરૂપે મળી આવે છે, એ બીજા સાથે જોડાયેલા હોતા નથી, અને અન્ય જે બીજા હોય છે એ શું હોય છે, સંયોજિત અવસ્થામાં હોય છે। આગળ આપણે જોઈએ કે પૃથ્વીના પોપડામાંથી એલ્યુમિનિયમ વિપુલ પ્રમાણમાં મળી આવે છે, એ વજનના 8.3% જેટલો હોય છે અને જે ત્રીજા ક્રમે મળી આવે છે। પૃથ્વીના પોપડામાં એલ્યુમિનિયમ એ ત્રીજા ક્રમે મળી આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે વજનનું 8.3% એટલે શું, કે કોઈ ખડક છે જેની અંદર એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ ધાતુ હાજર હોય તો દાખલા તરીકે હું 100 ગ્રામ ખડક લઉં છું તો એની અંદર લગભગ 8.3 ગ્રામમાં એલ્યુમિનિયમ હાજર હશે, એટલો એલ્યુમિનિયમ હાજર હશે એમ કહેવા માંગે છે। જ્યારે આયન છે એ બીજા ક્રમે મળી આવે છે। આ જે નીચેવાળો હવે જે ટોપિક છે જેમસ્ટોન Al2O3 ના અશુદ્ધ સ્વરૂપે હોય છે, જેમસ્ટોન એ Al2O3 ના અશુદ્ધ સ્વરૂપે હોય છે, મતલબ કે જેમસ્ટોન જે છે એની અંદર Al2O3 ની અશુદ્ધિ હાજર હોય છે। તમારા મનમાં પ્રશ્ન થાય કે જેમસ્ટોન શું છે? વિદ્યાર્થી મિત્રો, જ્યારે ચેપ્ટર નંબર 5 આપણે ભણતા હતા ત્યારે જેમસ્ટોનની મેં તમને વાત કરેલી છે। જ્યારે કોઈને ગ્રહ નડતા હોય, જેમ કે કોઈને શનિ નડે છે, કોઈને મંગળ નડે છે, તો આપણે શું કરીએ છીએ, જ્યોતિષ શાસ્ત્રી પાસે જઈએ છીએ, જ્યોતિષ શાસ્ત્રી પર આપણે જઈશું અને કહીશું, શું કહીશું, કે ભાઈ મને મંગળ નડે છે, સૂર્ય નડે છે, વોટએવર જે પણ હોય, તો એ આપણને એક નંગ આપે છે, એને આપણે વિધિ બનાવી દઈએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તો એ જે નંગ આપે છે એ કલરિંગ હોય છે, વિદ્યાર્થી મિત્રો, એને જ આપણે શું કહીએ છીએ, જેમસ્ટોન કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તો તમને આઈડિયા આવી ગયો હશે, તો જે જેમસ્ટોનમાં હોય છે એની અંદર Al2O3ની અશુદ્ધિ હોય છે। હવે જેમસ્ટોનના અહીં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો માણેક, તો માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિ હોય છે, નીલમમાં
કોબાલ્ટની અશુદ્ધિ હાજર થઈ જાય છે. આ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. માણેકની અંદર ક્રોમિયમની અશુદ્ધિ હોય છે, જ્યારે નીલમની અંદર કોબાલ્ટની અશુદ્ધિ હાજર હોય છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ખનિજની ચર્ચા કરીશું. હવે ખનિજ આપણે કોને કહીશું વિદ્યાર્થી? કે કોઈ પદાર્થ છે એની અંદર ધાતુ હાજર હોય, ઓછા પ્રમાણમાં કે વધુ પ્રમાણમાં, પણ ધાતુ હાજર હોવી જોઈએ. તો એને આપણે શું કહીએ છીએ? ખનિજ કહીએ છીએ. જે પદાર્થ ધાતુ ધરાવે છે તેને આપણે ખનિજ કહીએ છીએ વિદ્યાર્થી. આગળ આપણે જઈએ, અયસ્ક શું છે અથવા કાચી ધાતુ શું છે? તો જે ખનિજ અથવા જે પદાર્થ વિદ્યાર્થી મિત્રો, જે ખનિજ અથવા પદાર્થ, એ તમે પદાર્થ પણ લખી શકો, જે સારા પ્રમાણમાં ધાતુ ધરાવે છે અને તેના માટે નિષ્કર્ષણનો જે ખર્ચો ઓછો હોય તેને આપણે અયસ્ક કહીએ છીએ. તમે સમજો જરા, કે કોઈ એક્સ કોઈ ધાતુ છે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક્સ કોઈ ધાતુ છે, એના માટે બે પદાર્થો છે, એ અને બી. એના માટે એ અને બી પદાર્થ, એની અંદર ધાતુનું પ્રમાણ, મતલબ આ એક્સ નું પ્રમાણ, એક્સ એ કોઈ ધાતુ છે, એક્સ વાય ઝેડ કોઈ પણ ધાતુ હશે, આની અંદર આ ધાતુનું પ્રમાણ લગભગ 3% કદાચ માયુ, અને બી ની અંદર 10%. વિદ્યાર્થી મિત્રો, તો આ બે પદાર્થો છે ધાતુ માટે, આ બે પદાર્થો એ અને બી, એની અંદર 3% ધાતુ છે અને બી ની અંદર 10% ધાતુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્સ માટે હું વાત કરું તો આ ખનિજ કહેવાશે, અને આ જે બી છે એ એક્સ માટે શું કહેવાશે? અયસ્ક કહેવાશે. બીજી શરત એ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, આમાં ભલે ધાતુનું પ્રમાણ 10% છે, મતલબ કે વધુ છે, પણ એ ધાતુને બહાર કાઢવા માટે, એના નિષ્કર્ષણ માટે જે ખર્ચો લાગે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ ઓછો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ એ અયસ્ક કહેવાશે. આ જે બે શરત છે એ જો ફોલો થતી હોય તો જ એ અયસ્ક કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, હવે ખર્ચો કેમ ઓછો હોવો જોઈએ? જો વિદ્યાર્થી મિત્રો ખર્ચો જો વધુ હશે વિદ્યાર્થી મિત્રો, તો એ ઇન્ડસ્ટ્રીને પોસાશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તમારો સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે ખનિજ અને અયસ્ક વચ્ચે તફાવત શું છે? તો ખનિજમાં ધાતુ હાજર હોય છે, ઓછા પ્રમાણમાં હોય શકે અથવા વધુ પ્રમાણ, જો વધુ પ્રમાણ હશે તો એ અયસ્ક કહેવાશે. હવે અયસ્ક શું કહે છે? કે કોઈ ખનિજ કે કોઈ પદાર્થ જેમાં ધાતુ સારા પ્રમાણમાં રહેલી છે, એના માટે જે નિષ્કર્ષણનો જે ખર્ચો છે, અહીં તમે પદાર્થ પણ લખી શકો છો, ઓર પદાર્થ, ખનિજ અથવા પદાર્થ. જો એના ધાતુ સારા પ્રમાણમાં હોય અને એના નિષ્કર્ષણ માટે, મતલબ ધાતુના નિષ્કર્ષણ માટે, ધાતુને અલગ કરવા માટે જે ખર્ચો લાગે છે એ ઓછો હોય, એને આપણે કહીશું. હવે ગેંગ, ગેંગ આપણે કોને કહીશું વિદ્યાર્થી મિત્રો? કે કાચી ધાતુ, મતલબ કે અયસ્ક માં રહેલ અશુદ્ધિઓને ગેંગ કહે છે. શું કહે છે? કાચી ધાતુમાં જે અશુદ્ધિઓ રહેલી છે એને આપણે શું કહીશું? ગેંગ કહીશું. હવે અયસ્ક, ખનિજ અને અયસ્ક ભણ્યા પછી એના ઉપર તમે એક તારણ કાઢી શકો છો, બધી જ અયસ્ક ખનિજ છે, પરંતુ બધી જ ખનિજ એ અયસ્ક ન પણ હોઈ શકે. હું શું કહેવા માંગુ છું? કે જે બધી અયસ્ક છે એને આપણે ખનિજ તો કહીશું, પરંતુ બધી જ ખનિજ એ અયસ્ક હોય એ જરૂરી નથી. આ યાદ રાખજો. આ જે સેન્ટેન્સ છે પૂછાયેલો છે, સાચા વિધાન પ્રસંગ, ખોટું વિધાન પ્રસંગ, કદાચ પૂછાઈ પણ શકે છે. યાદ રાખજો કે જે બધી અયસ્ક છે એને આપણે ખનિજ કહીશું, પરંતુ બધી જ ખનિજ એ અયસ્ક હોય એ જરૂરી નથી, ન પણ. તો આ હવે આપણે કેટલીક અગત્યની ધાતુઓની મુખ્ય અયસ્કની આપણે વાત કરીશું. અહીં જે અગત્યની ધાતુઓ છે, એલ્યુમિનિયમ, આયર્ન, કોપર અને બી છે ઝીંક, જે ઝીંક હું પછી લઈશ. વિદ્યાર્થી મિત્રો, આ એલ્યુમિનિયમ છે એની આપણે અયસ્કની વાત કરીએ તો બે અયસ્ક છે, બોક્સાઇટ અને કેઓલાઇટ. એલ્યુમિનિયમની અહીં બે અયસ્કો છે, બોક્સાઇટ અને કેઓલાઇટ. બોક્સાઇટનું ફોર્મ્યુલા તમને ખબર છે, આ જનરલ ફોર્મ્યુલા છે, AlOxOH 3-2x, જ્યાં O કેટલું x અને 1. અથવા આપણે સામાન્ય રીતે જો બોક્સાઇટનું ફોર્મ્યુલા આપણે જોઈએ તો તમને ખબર છે બોક્સાઇટને આપણે
Al2O3 into twice H2O અથવા આપણે અહીં XH2O તરીકે પણ લઈ શકીએ છીએ વિધાય. તો આ જે છે એ બોક્સાઇટ નું ફોર્મ્યુલા છે, આ જનરલ ફોર્મ્યુલા લીધું છે વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે કેઓલિનાઇટ એલ્યુમિનિયમ ની જે બીજી અયસ્ક છે એ કઈ છે વિદ્યાર્થી મિત્રો? કેઓલિનાઇટ છે, જેનું ફોર્મ્યુલા છે Al2OH4Si2O5. આ જે ફોર્મ્યુલા છે એ કયું છે? કેઓલિનાઇટ છે. ત્યાર પછી હવે આયર્ન ની ખનિજ આવે છે વિદ્યાર્થી મિત્રો, તો હેમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, સિડેરાઇટ છે અને આયર્ન પાયરાઇટ છે. તો વિદ્યાર્થી મિત્રો આયર્ન ની ખનિજ ની આપણે વાત કરવી હોય તો અહીં આપણે એક સેન્ટેન્સ તમને કહી દઉં છું. આયર્ન ની ખનિજો યાદ રાખવી હોય તો એક સેન્ટેન્સ हमें सड़ेला आयन पाया. विद्यार्थी मित्रों आयन नी अयस्क ने याद रखनी हो तो आ प्रमाण तुम याद रखीशो, हमें सड़ेला आयन पाया, मतलब हमने हिंदी में जुए तो हमने सड़ेला आयन पाया. तो विद्यार्थी मित्रों आना कोई तुम આયર્નની ખનિજને ધ્યાનમાં લઈ શકો છો, યાદ રાખી શકો છો. હવે ઉપરથી અહીં વિદ્યાર્થી મિત્રો આયર્નની ખનિજ, જો વિદ્યાર્થી મિત્રો આ આયર્નની ખનિજને યાદ રાખવા માટેની ટ્રિક છે આટલી. તો જો આયર્નમાં પહેલા આવે છે આયર્નની ખનિજમાં હ, હેમેટાઇટ માં આવે છે મેગ્નેટાઇટ, સ આવે સડેલા, સિડેરાઇટ વિદ્યાર્થી મિત્રો જુઓ સિડેરાઇટ, પછી છે આયન પાયરા, આયન પાયરાઇટ. હેમેટાઇટ નું ફોર્મ્યુલા છે Fe2O3, મેગ્નેટાઇટ નું છે Fe3O4, જ્યારે સિડેરાઇટ નું છે Fe3O3, આયન પાયરાઇટ છે Fe2. વિદ્યાર્થી મિત્રો આ જે અમુક ફોર્મ્યુલા છે એ તમને યાદ રાખવા પડશે. જો હેમેટાઇટ મેં તમને ક્રમ તો યાદ કરી દીધું વિદ્યાર્થી મિત્રો, અમને સળેલા આયન પાયા મતલબ પ્રાપ્ત કર્યા. આના કોઈ તમે ખનિજો યાદ રહી હશે, હેમેટાઇટ નું ફોર્મ્યુલા છે Fe2O3, મેગ્નેટાઇટ માં તમે જાઓ તો અહીં બે છે અહીં ત્રણ, એક એક એડ કરતો Fe3O4 એ તમને આવડશે વિદ્યાર્થી મિત્રો. સિડેરાઇટ, જો સિડેરાઇટ નું ફોર્મ્યુલા યાદ રાખવું હોય તો તમને ખબર છે કે સિડેરાઇટ એ કોની અયસ્ક છે? આયર્ન ની, તમને ખબર છે. તો પહેલા તમે Fe તો લખી દેશો, સિડેરાઇટ કોની અયસ્ક છે તમને ખબર છે આયર્ન ની, તો આયન ને લખશો તો એફી તો લખવો જ પડશે. સિડેરાઇટ પરથી સી ઉપર તમે યાદ રાખજો, જેમ એબીસીડી માં સી બોલે છે, એબીસીડી માં સી, એબીસીડી માં આપણે સી એના સી કહીએ છીએ સી. તો અહીંથી CO3 આ પ્રમાણે તમે યાદ રાખીશો FeCO3. આગળ આપણે જઈએ આયન પાયરાઇટ્સ. વિદ્યાર્થી મિત્રો આયન પાયરાઇટ્સ, આયન લખેલું છે મતલબ Fe તો આવશે, પાયરાઇટ્સ H2 વિદ્યાર્થી મિત્રો આયન પાયરાઇટ્સ Fe તો આવશે સલ્ફર ને લખી દો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો આવું હતું નથી કેમિસ્ટ્રીમાં, આવું નહીં હતું, પણ અમુક વસ્તુ યાદ કરવા માટે આપણે આ પ્રમાણે ભણતા હોઈએ છીએ જેથી તમને સરળતાથી યાદ રહી જાય છે. એ જ પ્રમાણે કોપર ની જે અયસ્ક છે એ યાદ રાખવું હોય, જો તમને કોપર ની અયસ્ક ને યાદ રાખવી હોય તો અહીં તમે યાદ રાખી શકો છો કોપર ની અયસ્ક. કપ મે ક્યું કોપર ક્લાન્સ યાદ, કોઈ કપ હોય જે પીવાનો કપ આવે છે તો કપ મે ક્યું કોપર ક્લાન્સ ડાલા, આ સેન્ટેન્સ તમારે યાદ રાખવું પડશે. કપ મે ક્યું કોપર ક્લાન્સ ડાલા,
तो विद्यार्थी मित्रों आना ऊपर ही तमे कोपर नी अयस ने याद राखी सको छो क प क प कोपर पायराइट्स कप मे मेलेकाइट विद्यार्थी मित्रों आ शू छे मेलेकाइट छे मेलेकाइट कप मे कोपर पायराइट्स मेलेकाइट क्यू क्यूप्राइट इसको से क्यूप्राइट और पची छे कोपर क्लाम्स शू छे कोपर क्लाम्स विद्यार्थी मित्रों तुमने खाली एक सेंटेंस याद रखनो छे कप में क्यों कोपर क्लाम्स डाला आना ऊपर ही तमे कोपर नीचे अयस छे तमे याद राखी सको हेमेटाइट नु फॉर्मूला तुमने समझी गया छो विद्यार्थी मित्रों Fe2O3 Fe3O4 FeCO3 FeS2 कोपर पायराइट्स ने बात करी जो कोपर पायराइट्स कोपर का फॉर्मूला छे Cu FeS2 એ પ્રમાણે મેલેકાઇટ નો ફોર્મ છે CuCO3 CuOH હોલ ટ્વાઇસ આ પ્રશ્ન પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો આ નેટ ની અંદર પ્રશ્ન પૂછાયો છે આનું ફોર્મ્યુલા આ જે ફોર્મ્યુલા છે એ નેટ ની અંદર પૂછાયો છે મેલેકાઇટ નું સૂત્ર શું છે તેનું સંગઠન શું છે CuCO3 CuOH હોલ ટ્વાઇસ એ જ પ્રમાણે ક્યુપ્રાઇટ છે Cu2O છે कोपर ग्लांस नु फॉर्मूला छे Cu2S कोपर ग्लांस स एस स एस कोपर ग्लांस એ પ્રમાણે હવે આપણે ઝિંક ની ખણીઓ થોડી બાકી છે એ આપણે લઈ લઈએ जो जिंकनी खरीदो आप जो जाइए तो एक छे पहले छे जिंक ब्लेंड विद्यार्थी सु छे जिंक ब्लेंड बीजी छे कैलेमाइन अने तीजी छे जिंकाइट विद्यार्थी मित्रों हवे आमना फॉर्मूला तमे कई याद राखी सको छो तो अहीं जो जिंक ब्लेंड કહે છે તો જિંક બ્લેન્ડ ની અંદર જિંક તો હશે જ જિંક બ્લેન્ડ આ જો આ ડ આ ખરેખર જિંક બ્લેન્ડ ડ છે પણ એને આપણે અંગ્રેજીમાં જોઈએ શું દેખાય છે એસ દેખાય છે એટલે જિંક બ્લેન્ડ માં જિંક તો હશે જ પણ બ્લેન્ડ માં તમે જો આ શું દેખાય છે બેટા મિત્રો તમને ડ પણ એને આપણે ઇંગ્લિશ માં વાંચીએ શું એસ દેખાય છે તો આ ફોર્મ્યુલા થયું જિંક બ્લેન્ડ નું એ જ પ્રમાણે કેલેમાઇન તો કેલેમાઇન નું ફોર્મ્યુલા છે જિંક CO3 છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કેલેમાઇન અને સિડેરાઇટ બંને ભાઈઓ છે માત્ર તફાવત એવો છે કે સિડેરાઇટ માં Fe હતો અને કેલેમાઇન માં જિંક છે આગળ આપણે શીખ્યા કે સિડેરાઇટ નું ફોર્મ્યુલા શું હતો FeCO3 આ શું છે વિદ્યાર્થી મિત્રો કે સિડેરાઇટ છે અને આ શું છે કેલેમાઇન છે તો વિદ્યાર્થી મિત્રો ખાલી તમને આટલું યાદ રાખવાનું કે કેલેમાઇન અને સિડેરાઇટ એકબીજાના ભાઈઓ છે માત્ર ફેર એ છે કે સિડેરાઇટ માં Fe છે અને કેલેમાઇન માં શું છે જિંક છે એ પ્રમાણે જિંકાઇટ નો ફોર્મ્યુલા તમે જોશો તો જિંકાઇટ દેખાય જિંક કાઇટ તમારો પ્રશ્ન પૂછે કે જિંકાઇટ નું ફોર્મ્યુલા તો જિંક લખેલું છે તો જિંક તો તમે લખવાના જ છો જિંકાઇટ તો દેખાય જ્યારે જિંકાઇટ ફોર્મ્યુલા પૂછાય તો તમને શું દેખાય છે બેટા ट्रीक लाव छु विद्यार्थी मित्रों फॉर्मुला बधा याद रहे तो જિંક ની જે કાર્યસ છે જિંક બ્લેન્ડ કેલેમાઇન જિંકાઇટ અને એના જે સંગઠન છે એની આપણે વાત કરી મતલબ સૂત્રો એની આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો
તમે પ્રશ્ન પૂછી કાર્બોનેટ યુક્ત અયસ્ક કઈ? કાર્બોનેટ યુક્ત કાચ યાદ કરી વિદ્યાર્થી મિત્રો, એમ લખું કે ઝીંક અને સીઓ થ્રી. તો વિદ્યાર્થી મિત્રો, ઝીંક છે અને કાર્બોનેટ છે, તો આ જે અયસ્ક છે એ કાર્બોનેટ સ્વરૂપમાં છે, જો સીઓ થ્રી. તો આ ઝીંક જે ઝીંક કાર્બોનેટ છે એ કયા સ્વરૂપમાં છે? કાર્બોનેટ સ્વરૂપમાં આપણે કહીશું. એ પ્રમાણે ઝીંક સલ્ફાઇડ એ કયા સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો? સલ્ફાઇડ સ્વરૂપે છે વિદ્યાર્થી મિત્રો. ઝીંક સલ્ફાઇડ એ સલ્ફાઇડ સ્વરૂપે છે. જો અહીં S છે ને, S માઇનસ, જ્યારે આપણે સલ્ફાઇડ આયન કહીએ છીએ. તો આ જે ખનિજ છે વિદ્યાર્થી મિત્રો, ઝીંક બ્લેન્ડ એ સલ્ફાઇડ યુક્ત સ્વરૂપમાં છે. તો તમને આ ઉપર પ્રશ્ન પૂછે કે નીચે પૈકી કઈ અયસ્ક એ સલ્ફાઇડ સ્વરૂપમાં છે? ભાઈ તમને જવાબ શું લખવું પડે? ઝીંક બ્લેન્ડ. જે ઝીંક બ્લેન્ડ છે સલ્ફાઇડ સ્વરૂપે છે. તમને પ્રશ્ન પૂછે કે નીચે પૈકી કઈ ખનિજ કાર્બોનેટ સ્વરૂપે છે? તો જો અહીં કાર્બોનેટ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો કેલેમાઇન છે એ કાર્બોનેટ સ્વરૂપમાં છે, આ છે ઓક્સાઇડ સ્વરૂપમાં છે. વિદ્યાર્થી મિત્રો, ખનિજ અયસ્ક જ છે પણ કયા સ્વરૂપમાં છે? ઓક્સાઇડ સ્વરૂપમાં છે. એ જ પ્રમાણે તમને કાર્બોનેટ સ્વરૂપમાં પૂછે તો આ ઝીંક કાર્બોનેટ, આ પણ કાર્બોનેટ સ્વરૂપમાં છે. આ કાર્બોનેટ અને હાઇડ્રોક્સી બંને સ્વરૂપ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. તો આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો. તો હાલ આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.